અને હૃદયપૂર્વક પોતાની પ્રાર્થના કરે કે દાદા ભગવાન ખૂબ ખૂબ જીવો, જેથી કરીને અમને જે પરમ સુખ પ્રાપ્ત થયું એવું અનેકો ને હજારો લાખો લોકોને આવું સુખ પ્રાપ્ત હો એવી ભાવના સતત રહ્યા કરે. અને એથી દર્શન અને આ ભાવના, આ બેનો સમન્વય આ દિવસે આપણને વિશેષ વિશેષ રહ્યા કરે છે. દાદાના માટેનો પરિચય એ તો આપવાની કંઈ જ જરૂર નથી. બધા બહુ સુંદર રીતે સમજી ગયા છે કે દાદા ભગવાન કોણ છે અને શું છે ને આપણને શું આપી દીધું છે. એમનું ઓળખાણ શબ્દોથી નથી, એમનું ઓળખાણ તો એ જે આપણને પ્રગટ જ્ઞાન કરી આપે છે, આપણો આત્મા જાગૃત કરી આપે છે, ત્યારે આપણને જે અનુભૂતિ થાય છે, કોઈ કાળે ન અનુભવેલો પરમાનંદ આપણને પ્રાપ્ત થાય છે. ચિંતા, ઉપાધિ, સંસાર, ઇતરો દુઃખોનો અભાવ સતત વર્ત્યા કરે છે, એક ક્ષણ પણ દુઃખ સ્પર્શતું નથી. આ જે બધી અનુભૂતિઓ થાય છે એ અનુભૂતિઓ જ આપણને દાદા ભગવાનનું સંપૂર્ણ ઓળખાણ પાડી આપે છે. ઓળખાણ પડવા માટે બીજો કોઈ રસ્તો નથી. જ્ઞાની પુરુષો બીજી કોઈ રીતે ઓળખાય એવા છે જ નહીં. માત્ર આપણને જે અનુભવ થાય છે અને જેમ જેમ આપણને અનુભવ વધતો જાય છે, સ્થૂલમાંથી સૂક્ષ્મ, સૂક્ષ્મમાંથી સૂક્ષ્મતર, સૂક્ષ્મતરમાંથી સૂક્ષ્મતમ અનુભવ ઉત્પન્ન થતા જાય છે, તેમ તેમ દાદા ભગવાન માટે અહો અહો ભાવ ઉત્પન્ન થતો રહે છે. તો ગજબનું આપણને જ્ઞાન આપ્યું છે, કોઈ કાળે ના અનુભવ્યું હોય એવી વસ્તુ આપણને આપી છે. અને આ વસ્તુ આપવાની રીત દાદાની તદ્દન નવી છે, નિરાળી છે, આગવી છે. આ રીત ક્યારેય કોઈએ જોઈ નથી, સાંભળી નથી કે અનુભવી નથી, એવી અપૂર્વ છે. આ અપૂર્વ રીત, આ અપૂર્વ રીતના પ્રણેતા દાદા ભગવાન થયા છે. અક્રમ માર્ગ જે કોઈ ક્યારે ક્યાંય સાંભળ્યો નથી કે વાંચ્યો નથી, એવો અક્રમ માર્ગ એમના નિમિત્તે ઉદયમાં આવ્યો છે. અક્રમ, અક્રમ એ વસ્તુ બહુ જ ઊંચી છે, સમજાય એવી પણ નથી. સામાન્ય ભાષામાં કે જાડી ભાષામાં કહીએ તો કે દાદા લિફ્ટમાં બેસાડીને આપણને સીધો મોક્ષ લઈ જાય છે. હવે આ જાડી ભાષાનું વાક્ય છે, છતાં એને જો સમજતા જઈએ તો ઓહો એટલી બધી એની સૂક્ષ્મ ભેદો ઉત્પન્ન થાય છે એમાંથી, કે આ લિફ્ટ એટલે કેવા પ્રકારની લિફ્ટ છે. એ લિફ્ટ જેવી તેવી લિફ્ટ નથી. જે ક્રમિકમાં પગથિયે પગથિયે ચડતા ચડતા જતા હતા તે એક કલાકમાં સીધો આત્માનુભવ તરફ લઈ જાય છે. ક્રમિક અને અક્રમ, ક્રમિકમાં પોતે બહારના ભાગને શુદ્ધ કરતો 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 અંદર જાય અને સંપૂર્ણ શુદ્ધ થાય, એટલે કે ક્રોધ, માન, માયા, લોભ આ બધાના પરમાણુઓ સંપૂર્ણ શુદ્ધ થઈ જાય, સંપૂર્ણ ખલાસ થઈ જાય, ત્યારે એ છે તો શુદ્ધ આત્માના અનુભવમાં જાય છે, એટલે કે બારમા ગુરુ સ્થાને કે જાય છે. આ ક્રમિકની રીત છે. ક્રોધ, માન, માયા, લોભ પછી છેવટે અહંકાર પણ એ સંપૂર્ણ શુદ્ધ થઈ જાય. એક પણ પરમાણુ અશુદ્ધિનું ના રહે, શુભનું ના રહે, ત્યારે છે તો શુદ્ધ અહંકાર કમ્પ્લીટ થાય, સંપૂર્ણ 360 ડિગ્રી થાય, ત્યારે એને શુદ્ધાત્માનો સ્પષ્ટ અનુભવ થાય. અક્રમમાં દાદા શું કરે છે કે પહેલું તમને સંપૂર્ણ અહંકારને શુદ્ધ કરી આપે છે અને શુદ્ધાત્માનો અનુભવ પહેલો એક કલાકમાં થઈ જાય છે. આ લિફ્ટનું બહુ ધીમે ધીમે પણ છે. ત્યાર પછી જે રહે છે બાકીનો ભાગ, એ બધો નિકાલી કરી નાખે છે, એને જ્ઞેય બનાવી દે છે. તમે પોતે શુદ્ધાત્મા એને જ્ઞાતા થઈ જાઓ છો. ક્રોધ, માન, માયા, લોભ શુદ્ધ કરતા કરતા લાખો અવતાર હોય જાય તો એનો અભાવ એવો નથી. છેક 11મા ગુણસ્થાને કહે કે સૂક્ષ્મ સંપ્રદાય સુધી લોભ છોડતો નથી,
પ્રમિતમાં એટલી બધી ઊંચી ભગવાન પદ સુધી પ્રાપ્તિ થાય તો પણ અગિયારમા ગુરુસ્થાન સુધી લોભ છોડતો નથી. લોભ છૂટે તો સિદ્ધો બારમા માં દાદા સીધું જ લોભ ક્રોધ માન માયા લોભ બધા જ છોડાવી દે છે અને બારમા ગુરુસ્થાન લઈ જાય છે. હવે આ કલ્પનામાં આવે એવું નથી, જેને પ્રાપ્તિ થઈ છે એને પણ પોતાના અનુભવમાં આવેલું નથી, છતાં આ હકીકત છે. શુદ્ધાત્મા તમે પોતે જુદા થઈ જાઓ છો, જુદા પાડી આપે છે દાદા, અને પછીનો જે ભાગ રહે છે જે ડિસ્ચાર્જ સ્વરૂપે છે, ક્રમિકમાં ક્રોધમાન માયા લોભ શુદ્ધ થતા થતા જાય ત્યાર પછી શુદ્ધાત્માનો અનુભવ થાય. છેવટે અહીંયા પહેલો અનુભવ થાય છે, પહેલો અનુભવ થાય છે અને પછી જે ભાગ રહ્યો તેને ડિસ્ચાર્જમાં કાઢી નાખે છે, કારણ કે જ્ઞેય થઈ જાય છે અને પોતે જ્ઞાતા જ પોતાના આત્મપદમાં આવી જાય છે, એટલે એને કોઈ સ્પર્શ કરતું જ નથી. જે નિકાલી ભાગ છે તે પાડોશીનો જે ભાગ છે એને જોયા કરતો હોય છે અને એનો કમ્પ્લીટ નિકાલ કરી નાખે છે. એટલે ક્યાંય પણ ખેટ પામવા જેવું કે ડિપ્રેશન થવા જેવું કે બહુ હો હો થઈ ગયો એલિવેટ થવા જેવું ક્યાંય રહેતું જ નથી. જે થાય છે એ બધો જ પારકો ભાગ છે, પરાયો ભાગ છે અને પોતે એનો જ્ઞાતા થઈ જાય છે. પરાયા ભાગમાં કંઈ પણ નકલ થાય, કંઈ પણ થાય ક્રિયા, કારણ કે આ ભાગ ઉદ્ગમનો ભાગ એવો છે, અનાત્મનો ભાગ એવો છે કે એ એનું કાર્ય કર્યા વગર રહેવાનું જ નથી, કારણ કે એ પોતે જ કરતા છે. એટલે એની ક્રિયા તો સતત ચાલ્યા જ કરવાની. અને જે અકર્તા છે એ અકર્તા પદમાં દાદા બેસાડી આપે છે, એટલે આ બધા જ ઉદ્ગમ કરતા કાર્યશક્તિને જોયા જ કરતો હોય છે, એની ક્રિયા પણ જોયા જ કરતો હોય છે. આ અનુભૂતિ દાદાના શબ્દે શબ્દ જેમ પોતે જેમ સમજવા માંગે તેમ તેમ એને પોતાને આ ભેદ વર્તાયા હતા. જ્ઞાન દાદાએ આપી દીધું છે, સમજ સંપૂર્ણ છે, કેવળ દર્શન સુધીની છે. જેમ એ અનુભવમાં આવતું જાય, અંશે અંશે પ્રગટ થતું જાય, તે એટલું જ્ઞાનમાં પરિણામ પામે અને જેટલું જ્ઞાનમાં પરિણામ પામે, દર્શન જેટલું જ્ઞાનમાં પરિણામ પામે, એટલું નિયમથી ચારિત્ર ઉત્પન્ન થાય. ચારિત્ર બહારનું લેવા જવા જેવું નથી, બાહ્ય ચારિત્ર વસ્તુ બહુ જુદી છે, એ ઉદય કર્મને અધીન છે, ડિસ્ચાર્જ ભાગ છે, અને આંતર ચારિત્ર આત્મચારિત્ર એ તો જ્યારે પોતાના જ્ઞાતા દ્રષ્ટા પદમાં આવે છે ત્યારે એની મેળે સહજ સ્વભાવ ઉત્પન્ન થાય છે. અને દાદા આ આત્મચારિત્રમાં લાગી જાય છે, આત્મવીર્ય ઉત્પન્ન થાય છે, પોતાના ગુણધર્મનો પોતે અનુભવી થઈ જાય છે. આ બહુ દાદાએ આપણને આ ખોખલામાં આખો સાગરનો અર્ક આપી દીધો છે. જેને જેટલું સમજા એટલું એને પરિણામ પામ્યા વગર રહે છે, તે ક્ષણે જ પરિણામ પામી જાય. દાદાનું જ્ઞાન છે એ જ્ઞાન જેમ જેમ ઊંડું ઉતરતો જશે, ખરેખર જ્ઞાન નથી, આ તો વિજ્ઞાન છે, વિજ્ઞાન છે અને વિજ્ઞાન એ છેલ્લું પદ છે. દાદા પોતે નિરંતર વિજ્ઞાનમાં જ રહે છે અને આપણને એમ કહે છે તમે વિજ્ઞાનમાં આવો, વિજ્ઞાનમાં આવશો તો ત્યાં આગળ બીજું કાંઈ જ નથી, ખાલી પોતે જ્ઞાતા પદમાં રહે છે અને બીજું બધું જ્ઞેય પદમાં રહે છે. એટલે આ જ્ઞેય જ્ઞાતા પદ એ વિજ્ઞાન સ્વરૂપ છે અને દાદાનું વિજ્ઞાન સમજવા સૂક્ષ્મતમ સુધીમાં જ્યારે જાશે જવાશે ત્યારે દાદાનું યથાર્થ વિજ્ઞાન જેમ છે તેમ સમજાશે. શબ્દમાં ઉતરે એવું નથી, વિજ્ઞાન પોતાની અનુભૂતિમાં આવેલું છે અને એ વિજ્ઞાનને જેમ જેમ સમજાતે એક એક વાક્ય દાદાના જે જ્ઞાન વખતેના જે એક એક વાક્યો છે, એક એક વાક્યને એને દાદા કઈ લેવલથી કહેવા માંગે છે, એ લેવલ ખાલી એના માટે માથાકૂટ કરવાની જરૂર નથી પણ અંદર ખાલી ભાવ જ નક્કી કરવાનો કે આ દાદા કઈ લેવલથી કહેવા માંગે છે, શું કહેવા માંગે છે, એટલું જ પોતે એના લક્ષમાં રાખશે તો ઓટોમેટિક એની મેળે છે. તો એક એક વાક્ય દાદાનું સમજાશે અને એક એક વાક્યમાં આખું વિજ્ઞાન, એક જ વાક્ય પકડી લે તો એમાં આખું વિજ્ઞાન દાદાનું સમજ જાય છે અને એ વિજ્ઞાન જ્યાં સમજાય છે ત્યાં જ પૂર્ણાહુતિ થઈ જાય છે. એટલે મહાત્માઓ જેમ જેમ દાદાનું સાહિત્ય બધા વિશેષ રીતે પ્રાપ્ત કરતા હતા, દાદાના જ્ઞાનમાં આગળ વધતા હતા, દાદાની પાંચ આજ્ઞાઓમાં જબરજસ્ત રીતે રહેતા હતા, ત્યાર પછી છેવટે છેલ્લું પદ રહે છે કે દાદાના વિજ્ઞાનમાં રહેવું.
એ વિજ્ઞાન શું છે એ દાદાના સાનિધ્યથી સમજાયો, એમના સત્સંગથી સમજાયો, અને એમના શબ્દો કે જે ખરેખર મોટા એટમ બોમ્બની જેમ કાર્ય કરતા હોય છે, તે એક જ શબ્દ પ્રસંગે પ્રસંગે ગમે ત્યારે હાજર થઈ એની મેળે હાજર થઈ જાય છે અને પોતાને નિર્લેપ રાખે છે. એટલે આ દાદાના જે પાંચ આજ્ઞા આખા જગતના તમામ ધર્મો તમામ શાસ્ત્રો એ બધાનો સાર પાંચ આજ્ઞામાં આવે છે. બીજું કંઈ કરવા પણ રહેતું જ નથી. આ પાંચ આજ્ઞા જો સમજાય, જેમ જેમ સમજની શક્તિ વધતી જશે, લેવલ સૂક્ષ્મ તરફ વધારે ને વધારે જતું જશે, તેમ તેમ પાંચ આજ્ઞા સહજપણે વર્તાતી જશે. આજ્ઞામાં રહેવું ને રહેવાનું નિશ્ચય કરવો એ પહેલું પગથિયું છે. પછી આજ્ઞામાં રહેવાય ના રહેવાય એ વસ્તુ જુદી છે. દાદાનું જ્ઞાન તો એવું કહે છે કે તમે નિશ્ચય કેવા કરો છો એટલું જ જોવાનું છે. પછી રહેવાયું ના રહેવાયું એ જોવાતું નથી, એ વસ્તુ જુદી બની જાય છે, એ પાછું વ્યવસ્થિતના હાથમાં જતું રહે છે. તમારો ભાવ તમારી સહી કાયમની કઈ તરફ છે, એટલે કે આ પાંચ આજ્ઞામાં જ રહેવું છે અને અમન વચ્ચે કાંઈથી કોઈને દુઃખ પહોંચે નહીં એવું રહેવું છે, તો તમે છૂટા છો એને. અને દુઃખ થઈ ગયું તો તમે પ્રતિક્રમણ કરો તો આખું ધોવાઈ જાય છે. એટલે આ પાંચ આજ્ઞા અને શુદ્ધ આત્મા આ સાર છે. દાદા કહે છે અમે પણ પાંચ આજ્ઞામાં રહીએ છીએ, એમને સહજપણે વર્તાતી હોય. આપણે દાદાને માથે રાખી અને નિશ્ચય કરી અને પાંચ આજ્ઞામાં રહેવા માટે કોશિશ કરો, અને જેમ જેમ એ આજ્ઞા દાદાની પાંચ આજ્ઞા જે આ અસ્થિમજ્જા રંગાઈ જશે, હાડમાં દાદાની પાંચે આજ્ઞામાં રંગાઈ જશે, ત્યારે જાણજો કે તમે દાદા મવી માં ફેર નહીં. પાંચ આજ્ઞા બહુ મોટી વસ્તુ છે. ત્યારે આ વસ્તુ નથી કે દાદાએ શોર્ટમાં આપી દીધી છે અને આપણા હાથમાં આટલી મોટી વસ્તુ આવી ગઈ છે તો માથું મૂકી અને એની પાછળ પડી જવા. અનંત અવતાર દેને માટે કાઢ્યા છે, આ એક અવતાર દાદાના જ્ઞાન અને દાદાના આજ્ઞા માટે વપરાઈ જાય તો જાણજો કે અનંત અવતારનું સાથ મળી જાય. અને આવા પ્રસંગો જ્યારે ઉત્પન્ન ભેગા થવાનો પ્રસંગ આવે છે ત્યારે નૈમિત્તિક અંદર જન્મદિન પ્રસંગે આઠ માગી લેવા જેવું છે દાદાને, તમારું વિજ્ઞાન અમને સમજી જાય, તમારું પદ અમને પ્રાપ્ત થઈ જાય, અમે અભય સ્વરૂપમાં આવી જઈએ એટલું જોઈએ. બીજું તો શું, બીજું આપ લેવાની કે સમર્થ નથી, અમે આપવાને માટે આ શક્તિમાં નથી, અમે તમને શું આપી શકીએ. બસ આ મન વચન કાંઈ આપણા ચરણમાં અર્પણ કરી દઈએ છીએ, એ જ અમારી અર્પણતા, એ જ અમારું આપવું, અને તમારું આપવાનું તમારે જે આપવું હોય તે તમારે મેળે આપો એ જ ભાવ આ દિન માટે આપણે બધા ભાવીએ છીએ. જય સચ્ચિદાનંદ.